वॉशेज में भी। हेड एंड शोल्डर्स उसे निकालता है सिर्फ एक वॉश में। अपनाइए सही शैम्पू हेड एंड शोल्डर्स। સ્પેશિયલ રેસીપી સાથે આજે આપણે મળીએ બપોરે 2:30 કલાકે 5 સ્ટાર તડકામાં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધારા। સાચું વળતર યોગ્ય ભણતરથી જ શક્ય બને છે અને આજના સમયમાં વિદ્યાર્થીઓ પાસે ઉજ્જવળ કારકિર્દી મેળવવા માટેની અનેક તક છે અને તેના જ વિશે જાણકારી આપવા માટે અમે લઈને આવ્યા છે આજની વિશેષ રજૂઆત, જેમાં ધોરણ 12 નું મેરિટ આવ્યા બાદ પણ આપણા બાળકનું ડોક્ટર બનવાનું સપનું થઈ શકે છે સાકાર, જેમાં ચાઇના જઈને આપ આપના બાળકને આપી શકો છો MBBS નું ભણતર। હજારો વિદ્યાર્થીઓને MBBS ના અભ્યાસ માટે વિદેશ મોકલવા માટે કાર્યરત છે। એમની સાથે જ હાજર છે ડોક્ટર જોલી, જે ચાઇનામાં MBBS નું ભણતર મેળવીને ગાયનોકોલોજીસ્ટ તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે। સ્વાગત છે આપણું ડોક્ટર જીતેન જોગડિયા અને ડોક્ટર જોલી તમારું। ડોક્ટર જોગડિયા, તમને ખાસ પૂછવા માંગીશ કે ધોરણ 12 નું મેરિટ આવી ગયું છે અને ઘણા વિદ્યાર્થીઓને ડોક્ટરીનું ભણતર મેળવવા માટે એટલે કે MBBS માં એડમિશન નથી મળી શક્યું અને ડોક્ટર બનવાનું જેમનું સપનું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ફોરેનની ઘણી બધી યુનિવર્સિટીઝનો વિકલ્પ છે, તો વિદેશમાં અભ્યાસ કરવા માટે શા માટે ચાઇના જ પસંદ કરવું અને MBBS માટે તેમાં કઈ યુનિવર્સિટીની પસંદગી કરવી જોઈએ તેના વિશે થોડુંક માર્ગદર્શન આપશો। દર્શક મિત્રો, જ્યારે આપણે બાર સાયન્સનું ડીજે મેડિકલનું આરજીએસઆર કમિટીનું રિઝલ્ટ મેરિટ લિસ્ટ બહાર પડી ગયેલું છે અને આપણું સપનું છે MBBS કરવાનું, તો આપણી પાસે ઘણા બધા વિદેશમાં ઘણી બધી યુનિવર્સિટીઓ છે, ઘણા બધી કન્ટ્રીઓ છે, ઘણા બધા દેશ છે, તો કયા દેશમાં જવાથી આપણે MBBS સારું કરી શકીએ, સસ્તું થઈ શકે, ઓછા સમયમાં થઈ શકે, તો એના માટે આપણી પાસે ઘણા બધા ઓલ્ટરનેટ છે। રશિયા છે, યુક્રેન છે, ફિલિપાઈન્સ છે અને ચાઇના પણ છે। આપણી પાસે શરૂઆતમાં 2002 પહેલા યુક્રેન હતું, રશિયા હતું, ફિલિપાઈન્સ હતું, પરંતુ જ્યારે બાજપાઈજી વડાપ્રધાન થયા ત્યારે 2002માં તેમને ચાઇના જઈને એક રેસિપ્રોકલ એગ્રીમેન્ટ કરી અને ચાઇનાની સાથે આપણે એક રેસિપ્રોકલ એગ્રીમેન્ટથી આપણે આપણા છોકરા ત્યાં મોકલી શકીએ, એના છોકરા અહીં મોકલી શકીએ। એટલે અત્યારે આપણા માટે ચાઇના એ બેસ્ટ છે, કારણ કે ચાઇના એ ડેવલપ કન્ટ્રી છે, ચાઇનામાં આપણે 5 વર્ષમાં કે 4.5 વર્ષમાં MBBS કરી શકીએ છીએ અને બીજું કે જે બીજી કન્ટ્રીમાં તમે 6 વર્ષ થશે, 6 વર્ષ પછી તમે અહીંયા પછી MCIની સ્ક્રીનિંગ ટેસ્ટ આપશો, સ્ક્રીનિંગ ટેસ્ટમાં તમે પાસ થઈ જાઓ તો પણ 1 વર્ષ પાછું ઇન્ટર્નશીપ અહીંયા કરવી પડશે, એટલે 7 વર્ષે MBBS થશે, જ્યારે અહીંયા 4.5 થી 5 વર્ષ તમે પૂરું કરી અને ઇન્ટર્નશીપ 1 વર્ષ કરી અને 5.5 કે 6 વર્ષે તમે MBBS પૂરું કરી શકો છો, જેથી 1 થી 1.5 વર્ષ તમારું બચે છે અને એવરેજ તમે મિનિમમ 15 થી 20 લાખ રૂપિયાની બચત કરો છો। બીજું, ઇન્ટર્નશીપ કરવા માટે ધારો કે આપણો બાળક સ્ક્રીન ટેસ્ટમાં ફેલ થાય છે તો આપણે ચાઇનામાં પણ ઇન્ટર્નશીપ કરી શકીએ છીએ, જે બીજા દેશની ઇન્ટર્નશીપ માન્ય નથી, એટલે ચાઇનાની ઇન્ટર્નશીપ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ માન્ય હોવાથી આપણો બાળક ત્યાં પણ ઇન્ટર્નશીપ કરી શકે અને તો પણ 5.5 થી 6 વર્ષે આપણે આરામથી MBBS કરી શકીએ છીએ અને આપણું MBBS પૂરું થઈ જાય છે। બીજી વાત કે એવરેજ જોઈએ તો પર્સન્ટેજ વાઇઝ ઓછા પર્સન્ટેજ હશે, એમને તમે રશિયા યુક્રેન પણ મોકલી શકશો, પરંતુ અહીંયા અમારી યુનિવર્સિટીમાં 70%, 75%, 80% વાળા છોકરાઓને અમે લઈએ છીએ,
ઓછા ટકાવાળા છોકરા માટે ઇનિશિયેટિવ લે છે, એટલે ચાઇના દિવસે દિવસે ખૂબ જ એનું સ્ટાન્ડર્ડ ધોરણ ઊંચું કરતા જાય છે. આજની તારીખમાં 370,000 છોકરાઓ આખા દુનિયામાંથી ચાઇનામાં ભણવા માટે આવે છે, એટલે ચાઇનાનું ભણતર ખૂબ જ ઊંચું છે, સરળ છે અને સારું છે. ઇંગ્લિશનું ધોરણ જ બાદ ભણાવવામાં આવે છે, મીડિયમ ઇંગ્લિશમાં જ MBBS કરવામાં આવે છે, એટલે આપણે ચાઇના જવું વધારે હિતાવહ છે. જુગલદાસ સર, ખાસ એ જણાવો કે ચીનમાં MBBS કરવા માટેની પ્રક્રિયા શું છે, કેટલી ફીસ હોય છે અને શું પ્રોસેસ હોય છે આની? બીજા કન્ટ્રીથી સરખામણીમાં ચાઇનામાં એડમિશન લેવું ઘણું સરળ હોય છે. તમારો 10મા 12માની માર્કશીટ, એક ફોટોગ્રાફ અને પાસપોર્ટની સ્કેન ઇમેજથી તમે એડમિશન લેટર અહીંયા આપણે ઇન્ડિયામાં મંગાવી શકીએ છીએ. અને આ એડમિશન આવ્યા પછી આપણે ત્યાંથી 202 મેળવવાનું હોય છે, જેના ઉપર આપણે વિઝા લગાવી શકીએ છીએ. અને આ પ્રોસેસ એટલી સરળ છે, જ્યારે બીજા દેશની સરખામણીએ ચાઇનામાં વિઝાની પ્રક્રિયા, એડમિશનની પ્રક્રિયા એ ખૂબ જ સરળ છે, અને એટલે આપણે ચાઇના વધારે પસંદ કરીએ છીએ. એટલે કે MBBS ના કોર્સની જ આપણે વાત કરીએ તો કેટલા વર્ષનો કોર્સ હોય છે અને તેના માટે લગભગ કેટલો સમય લાગતો હોય છે? MBBS ને ટોટલ જેમ આપણે અહીંયા 4.5 વર્ષનો કોર્સ છે, ત્યાં ચાઇનાની અમુક યુનિવર્સિટીમાં 4.5 વર્ષમાં MBBS પૂરું કરાવે છે અને બીજી બધી યુનિવર્સિટીમાં તમે 5 વર્ષ થાય છે. બીજું એક જોવાનું છે કે ચાઇનાની બધી જ યુનિટી સરકારની છે, ત્યાંની ગવર્મેન્ટની છે, જ્યારે બીજા દેશમાં ફિલિપાઈન્સ જોવો તો એમાં 90% યુનિવર્સિટીઓ છે બધી પ્રાઇવેટ હોય છે, અને પ્રાઇવેટ યુનિવર્સિટીના લીધે આપણે એમનું એ ધાર્ય કરે છે. જ્યારે આપણી ચાઇનાની યુનિવર્સિટી સરકારની હોવાથી, ચાઇના ગવર્મેન્ટની હોવાથી વિશાળ જગ્યામાં એમનું કન્સ્ટ્રક્શન, એની લેબોરેટરી આ બધું ખૂબ જ વિશાળ હોય છે, એની ફેકલ્ટી આ બધું જ ખૂબ જ વિશાળ હોવાને લીધે અને સમય પણ ઓછો હોવાને લીધે ચાઇના આપણા માટે ખૂબ જ સરળ પડે છે. ચાઇનામાં MBBS કરીને ઉજ્જવળ કારકિર્દી કઈ રીતે બનાવી શકાય તેના વિશે આગળ ચર્ચા કરીશું, પણ હાલ રોકાઈ એક બ્રેક માટે. હવે માત્ર 8,500માં નવું પ્યુરેટારો. નામ પર વિશ્વાસ છે, દામ પર વિશ્વાસ નહીં બેસે. શર્માજી, તમારાથી કેટલા હોશિયાર છે. સવારે સવારે કઈ હોશિયારી દેખાડી દીધી શર્માએ. IRDA માં 10,000 રૂપિયા જમા કરાવવા ગયા છે, એમને 1 મહિના પછી બોનસ પણ મળશે. બોનસ? હા, કોલ આવ્યો તો એમને, તમે જ પૂછી લો. હા હેલો શર્મા, સાંભળ, એ પૈસા જમા ના કરાવતો, એ કોલ બનાવટી હતો. IRDA ક્યારે કોઈને આવો કોલ નથી કરતી, અને રસ્તામાં પોલીસ ફરિયાદ પણ કરી દે છે. હા, આપણે પણ હોશિયાર છીએ. સાચા ને જૂઠામાં જાણો ફરક, રહો સતર્ક. અપને સપનો કી ઓર કદમ મેરે ભાગે ભાગે આગે આગે બરાબર. ઇસકી નઈ ટોપ શીટ કે હજારો સક્શન હોલ્સ, સ્ટીલા 500 કે નોન સ્ટોપ, તો આસમાં સે આગે કદમ પર હાઈ જમ્પ. વિસ્પર ઓફ શટલીન. ગમતી ઋતુમાં મનગમતી વાનગીનો સ્વાદ પીરસતો એકમાત્ર શો એટલે કે TV9 નો 5-star તડકા. પવનપુત્ર નો પ્રવેશ પણ વર્જિત છે. અહીં દેવની નહીં, અહીં તો દૈવની પૂજા થાય છે. દૈત્યના
શાનામાં એમબીબીએસ કર્યા બાદ કરિયર બનાવવા માટે કઈ રીતે કોલેજ મદદરૂપ થાય છે, તે કઈ કઈ એવી સુવિધાઓ છે જેનાથી આપણને કોલેજ તરફથી પણ આપણને પ્રોત્સાહન મળે છે? ચાઇનામાં બધી ગવર્મેન્ટની કોલેજ હોવાથી, આપણા રેસિપ્રોકલ એગ્રીમેન્ટ હોવાથી, આપણા બાળકો જે હોશિયાર હોય છે ઘણી કોલેજમાં, 1 થી 10માં જે નંબર આવતો હોય છે એ દીકરાઓને કે એ સ્ટુડન્ટને ચાઇનાની ગવર્મેન્ટ સ્કોલરશીપ પ્રોવાઈડ કરે છે દર વર્ષે. અને બાકી તમારું કેરિયર બનાવવા માટે તમારે ત્યાં એની ફેકલ્ટી હોય છે, એ પણ એને ઇમ્પ્રૂવ કરતા જાય છે દિવસે દિવસે. પર્સન્ટેજ વાઇઝ પણ એ લોકો ઇમ્પ્રૂવ કરી રહ્યા છે કે નીચા પર્સન્ટેજ પહેલાં જે એડમિશન મળતું હતું એ હવે નથી મળતું. જ્યારે આપણે બીજી કન્ટ્રીમાં 50-60% હશે તો પણ એડમિશન મળી જશે, ત્યારે અહીંયા આ લોકો અત્યારે ચાઇનામાં વધારે પર્સન્ટેજથી જ એડમિશન આપે છે. બીજી વાત કે બીજી કન્ટ્રીમાં તમને ઢગલે મોઢે જેને કહેવાય ને, એક સાથે છોકરાઓ 400-500 છોકરાઓ એક કોલેજમાં લઈ લેશે, જ્યારે ચાઇનામાં મિનિસ્ટર ઓફ એજ્યુકેશનને જે લિમિટેડ સીટ આપી હોય છે, કોઈ કોલેજમાં 100 સીટ છે, કોઈમાં 120 છે, કોઈમાં 80 છે, કોઈમાં 60 છે, આ રીતે જે લોકો એડમિશન આપે છે. જે રીતે આપણે એની ભારતની મેડિકલ કોલેજોમાં સંખ્યા જે મર્યાદિત હોય છે એ જ રીતે એ લોકો એડમિશન આપે છે. આપણા માર્ગદર્શન હેઠળ કેટલા વિદ્યાર્થીઓ છે કે જે ચાઇનાની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, અને કેટલા લોકો તેમાંથી એમબીબીએસની પ્રેક્ટિસ કરી રહ્યા છે, તેના વિશે થોડું જણાવશો? અમે છેલ્લા 13 વર્ષથી ચાઇનામાં બાળકોને મોકલીએ છીએ. મેઇનલી આપણે ગુજરાતમાંથી જ મોકલીએ છીએ. હાલ 1300થી વધુ બાળકો આપણા જઈ રહ્યા છે, જઈ ચૂક્યા છે, અને આ સાલ પણ અત્યારે 100થી વધારે દીકરા દીકરીઓ ઓલરેડી એડમિશન લઈ ચૂક્યા છે. સારામાં સારી કોલેજમાં એડમિશન લઈ ચૂક્યા છે. સારા પર્સન્ટેજ વાળાને આપણે સારી કોલેજમાં એડમિશન લઈ ચૂક્યા છે. અમુક કોલેજ તો એવી હોય છે કે જ્યાં આપણું સ્ક્રીનિંગ ટેસ્ટનો રિઝલ્ટ 100% હોય છે. આપણે જે એક ન્યૂઝપેપર છે એમનું સર્વે છે કે 2012-2014માં જે બાળકો ચાઇના મેડિકલ યુનિવર્સિટીમાં ગયેલા છે આપણા ભારતમાં, ત્યાંનું રિઝલ્ટ 100% છે સ્ક્રીનિંગ ટેસ્ટનું. એટલે બધા જ છોકરાઓ સ્ક્રીનિંગ ટેસ્ટમાં સફળતાપૂર્વક પાસ થઈ ગયા છે પ્રથમ એટેમ્પ્ટથી. ખૂબ જ સરસ વાત કરી ડોક્ટર જુગડિયા તમે. હવે ડોક્ટર જ્વાલી, તમારી પાસેથી જાણવા માંગીશ કે આપે ચીનમાં જ ભણતર લીધું છે અને ત્યાંની સ્ટડી અંગે થોડી તમારા દર્શક મિત્રોને માહિતી આપો કે ત્યાં ભાષા અલગ હોવાથી શું શિક્ષણ મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે એમ છે? નહીં, બિલકુલ નહીં. આ એક મોટું મિસકન્સેપ્શન છે કે એવી ભૂલ છે, મતલબ બધા એવું વિચારે છે કે ચાઇનામાં મુશ્કેલ પડશે, ચાઇનીઝ દેશ છે, ચાઇનીઝ પીપલ એવરીથિંગ, બટ એવું કંઈ પણ નથી. ચાઇના એટલો સરસ દેશ છે, મને 4.5 વર્ષ ક્યાં જતા રહ્યા મને ખબર પણ નહીં પડી. ઇવન ઘણીવાર આજની તારીખમાં જ્યારે હું યાદ કરું છું તો આઈ રિયલી મિસ એ દિવસો જે મેં અત્યાર સુધી મેં અત્યારે સ્પેન્ડ કર્યા હતા, જે 4.5 વર્ષ. એવું કંઈ પણ નથી, ત્યાંના લોકો બહુ જ સારા છે અને ઘણા સપોર્ટિવ છે. ઇવન પ્રોફેસર્સ, કોઈ પણ લોકો, ઇવન તમે રસ્તામાં પણ ચાલતા હોય ને કોઈને કંઈક મદદની જરૂર પડે તો દે આર વેરી હેલ્પફુલ. શું ચાઇનામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ કે રૂમની સગવડ ખરી? ચાઇનામાં આપણે જ્યારે એક્ઝામ્પલ તરીકે આપણે ભારતની કોઈ પણ મેડિકલ કોલેજમાં 15 માળની હોસ્ટેલ હશે નહીં, જ્યારે અહીંયા લગભગ બધી જ મેડિકલ કોલેજમાં 15-15 માળની અફલાતું, આપણે ગુજરાતીમાં કહીએ તો 5-સ્ટાર હોટલ જેવી સગવડતા હોય છે, બધી જ જાતની સગવડતા હોય છે. એટેચ ટોયલેટ બાથરૂમ હોય છે, ઇવન તમે રસોઈ બનાવવા માટે રૂમની અંદર સગવડતા હોય છે, એક ગેલેરીમાં પણ સગવડતા હોય છે. એટલે બધી જાતની સુવિધા હોય છે, હીટિંગ સિસ્ટમ હોય છે, એસી હોય છે. એટલે આપણે જે હાઈફાઈ જે કોલેજ હોય છે એવી હોય છે. બીજું કે દીકરીઓ માટેની હોસ્ટેલ પણ અલગ હોય છે. ધારો કે 15 માળની બિલ્ડિંગ છે તો એમાં ઉપરના માળ છે, દીકરીઓ માટે સ્પેશિયલ રાખેલા હોય છે. એટલે એ રીતે દીકરીઓ માટે પણ સંપૂર્ણપણે સેફટી હોય છે. એટલે આપણા વાલી જે ડરે છે કે આપણે દીકરીઓને કેમ મોકલવી, તો એવો ડર રાખવાની બિલકુલ ચાઇના માટે બિલકુલ જરૂર નથી.
એટલે કે માતા પિતાએ ડરવાની જરૂર નથી અને ચોક્કસથી ચાઇનામાં અભ્યાસ કરવા માટે બાળકોને આગળ વધવાની તક આપવી જોઈએ. ડોક્ટર જ્વાલી, હવે તમને પૂછવા માંગીશ કે ચાઇનામાં જઈને એકલા અભ્યાસ કરવો ઘણું કઠિન લાગે અને અને તમે પણ જ્યારે એક સ્ત્રી તરીકે જ્યારે એકલા અભ્યાસ કરવાનો હોય ત્યારે મૂંઝવણ થતી હશે, તો તમે ચાઇના જવાનો નિર્ણય કેમ લીધો? હા, એ એક વસ્તુ છે. એક છોકરી ત્યારે આઈ વોઝ 18 વર્ષની હું હતી. બહુ મોટી, મતલબ મુશ્કેલ, એક મોટો સ્ટેપ છે એક નવા દેશમાં જવું. મને લાગતું હતું કે હું નહીં કરી શકું, શું હશે, કેવું હશે, દેશ નવો, દેશ નવા લોકો બધું. બટ દેન ત્યાં જઈને મને એવું લાગ્યું જ નહીં કે હું અલગ દેશમાં હતી. મારા સાથે 170 લોકો હતા ઇન્ડિયન્સ, એમાંથી 40 લોકો તો ગુજરાતી જ હતા. એટલે ત્યાં કઈ એવું માહોલ, ઇવન ત્યાંના લોકો, મેં પહેલા પણ કીધું, ત્યાંના લોકો બહુ જ હેલ્પફુલ છે. એટલે ત્યાં મને લાગ્યું જ નહીં કે ઇવન ઇન્ડિયામાં જો હું જઉં છું તો મને થોડુંક બીક લાગે કે હા ઇન્ડિયા છે, મતલબ થોડુંક સેફ્ટી વાઇઝ એઝ બીંગ અ ફિમેલ મને લાગે છે. બટ ત્યાં ઇવન 2-3 વાગે બી હું રસ્તામાં હોઉં, કંઈ પણ ત્યાં કોઈ કંઈ પણ નથી, કોઈ જોવાનું કંઈ ને કોઈ ઇન્ટરેસ્ટ નહીં, કંઈ પણ નહીં એવું. એટલે ઇટ્સ વેરી સેફ ચાઇના. તો ચાઇનામાં તમે જ્યારે મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો તો તેની તમારી આખી સફર કેવી રહી, તેના વિશે થોડું જણાવો. હજુ મેં જેમ પેલા પણ કીધું, હું બહુ જ મિસ કરું છું એ દિવસો. 4.5 વર્ષ ક્યાં જતા રહ્યા મને ખબર પણ નહીં પડી. અને ભણવા, ભણતર વાઇઝ જો હું વાત કરું તો ભણતર વાઇઝ બહુ સારું હતું. અત્યારે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને હું અત્યારે ગામડામાં વર્ક કરું છું, તો એ જ મારા માટે બહુ મોટી વસ્તુ છે. પહેલા જ્યારે મેં 12th પાસ કર્યું હતું તો હું કન્ફ્યુઝ હતી કે શું થશે હવે નેક્સ્ટ, મારું ફ્યુચર શું, મતલબ. બટ દેન પછી ચાઇનાનું ઓપ્શન હતું મારી પાસે, એટલે આજે હું ડોક્ટર બનીને અહીંયા બેઠી છું તમારા વચ્ચે. જી જી ડોક્ટર જોલી, હવે જોગડિયા સર તમારી પાસેથી માહિતી મેળવવા માંગીશ કે MBBS ના અભ્યાસ કરવા માટે શું લોન મળી શકે એમ છે? ઓછી આવક ધરાવતા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને કેવી રીતે અહીંયા મદદ મળી શકે એમ છે? આપણા જે દીકરા દીકરીઓ ચાઇના MBBS કરવા જાય છે તો એમાં ગુજરાતમાંથી હાલ SC ST OBC ને 15 લાખ રૂપિયાની 4% લોન મળી રહી છે, જે અમો દ્વારા 200 થી 1000 દીકરા દીકરીઓને અમે મદદ કરેલી છે, મદદ કરી છે. લોનના ફોર્મ ભરવાથી માંડીને એની વિધિ કરવા માટે મદદ કરી છે. હાલમાં આપણી ગુજરાત સરકારે એક જીવાર પરિપત્ર કર્યો છે કે આપણા પાટીદાર સમાજમાં જે EBC માં આવે છે, જેની 6 લાખથી નીચે આવે છે, એવા દીકરા દીકરીઓ જેનું ભણતર બગડે નહીં અને સારી રીતે MBBS થઈ શકે, તો એમને પણ 15 લાખ રૂપિયા 4% લોન તો ઓલરેડી પરિપત્ર થઈ ચૂક્યો છે. એટલે આપણા પટેલ સમાજના કે EBC સમાજના કોઈ પણ દીકરા દીકરીઓ જે 7% હશે તો એમના માટે પણ આ એક ઉગલી તક છે. જેમને આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોય એવા લોકો આ લોન લઈને અમે દ્વારા MBBS કરી શકે છે. શું સ્કોલરશીપ મેળવીને પણ વિદ્યાર્થીઓ આગળ ભણી શકે છે, તેના અંગે તમે જરાક માર્ગદર્શન આપશો? સ્કોલરશીપ આપણે ગુજરાત સરકાર સ્કોલરશીપ નથી આપતી, પણ 15 લાખ રૂપિયાની 4% લોન આપે છે, જે લોન તમારે ડોક્ટર થયા પછી સરકારી નોકરી અથવા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરીને ભરપાઈ કરવાની છે. આફ્ટર 6 યર, 6 વર્ષ પછી ભરવાની છે. એટલે સ્કોલરશીપ જે છે એ સ્કોલરશીપ ચાઇનાની કોલેજો આપે છે. કોલેજો કોને આપે છે કે જે વિદ્યાર્થી હોશિયાર હોય, જેનું ધારો કે 100 દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે, તો તેમાંથી 1 થી 10માં જે આવતો હોય એમાં પહેલા નંબરનો જે દીકરો હોય એને આખા વર્ષની ફી માફી કરી દે, બીજા નંબરના સ્ટુડન્ટને એ 50%, 75% ફી માફી કરી દે. આવી રીતે દરેકે દરેક કોલેજમાં આ રીતે સિસ્ટમ છે. અમુક કોલેજમાં 25-25 છોકરાઓને પણ આપે છે, પૂરેપૂરી ફી પણ વર્ષની આપે છે અને 50% ફી પણ આપે છે. એ રીતનું ધોરણ એ લોકોનું છે. એટલે કે ઉજ્જવળ કારકિર્દી મેળવવા માટે જ્યારે ચાઇનામાં આપણે અભ્યાસ પૂરો કરી દે છે વિદ્યાર્થીઓ, તો તેના પછી તેઓ ક્યાં પ્રેક્ટિસ કરી શકે છે? શું ફોરેન કન્ટ્રીઝમાં પણ પ્રેક્ટિસ કરી શકાય? ચાઇના છે 140 કરોડ ઉપરનો પોપ્યુલેટેડ દેશ છે, ડેવલપ કન્ટ્રી છે, અને આપણે ત્યાં MBBS કરીને ત્યાંની જે પરીક્ષા હોય, જેમ આપણી સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એમ ત્યાંની જે પરીક્ષા હોય એ તમે પાસ કરો તો ત્યાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. પરંતુ આપણા માટે એ એડવાઇઝેબલ નથી. આપણે આપણા દેશમાં જ ત્યાંથી આવીને આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ પાસ કરીને અહીંયા ગુજરાતમાં પ્રેક્ટિસ કરી શકીએ છીએ, એ વધારે હિતાવહ હોય છે.
એમબીબીએસ ઇન ચાઇના પર વાતચીત આગળ વધારીશું, પણ હાલ થઈએ એક બ્રેક. જ્યારે એ નાની હતી ખૂબ મસ્તી કરતી હતી અને હજી પણ કરે છે, અવનવા ચહેરા બનાવતી હતી, હજી પણ બનાવે છે. એક્ચ્યુઅલી મમ્મી સેમ સેમ જ છે, બસ એની હાઈટ થોડી વધી ગઈ છે. ઓલાની ત્વચાની યુવાની ચોરવા ના દો. બેસ્ટ મેડ ફોર સમર. આમાં છે 98% પ્યોર ગ્લિસરીન અને મિન્ટ, જેથી બની રહે તમારી ત્વચા યંગ અને ફ્રેશ ઉનાળામાં પણ. બેસ્ટ ગોવર્ધન ઘી. તમારા આહારમાં ગાયના શુદ્ધ દૂધમાંથી બનેલું ગોવર્ધન ઘી સામેલ કરો અને તમારા પરિવારને રાખો આનંદિત, તંદુરસ્ત અને સુપોષિત. મેવું વધુ નરમ અને મુલાયમ ત્વચા. ડાવ 3 નું પેક હવે ફક્ત 99 રૂપિયામાં. બસ બસ જીતી રહો. દોસ્ત બનો. पति पत्नी के बीच प्यार कम हो तो चलता है, दोस्ती कम नहीं होनी चाहिए. 8 अगस्त से सोमवार से शुक्रवार रात 8:30 बजे सिर्फ सोनी पर. जरा संभालिए, अहीं तो हनुमान जी नु नाम लेव पण पाप छे. जरा संभालिए, अहीं तो पवन पुत्र नो प्रवेश पण निषेध छे. अरे અહીં દેવની ને અહીં તો દૈત્યની પૂજા થાય છે. જાણો એક દૈત્યના દેવ બનવાની કથા. ચાઇનામાંથી સ્ટડી કરીને તમે હાલ ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો આપની કારકિર્દીમાં ચાઇનામાં અભ્યાસ કરવો કેટલો મદદરૂપ સાબિત થયો? મને એવું લાગે છે કે જે અહીંયા ચાઇનામાં જે મેં ડિસિઝન લીધું એ મારા માટે ખૂબ જ સારો રહ્યો. જ્યારે હું ઇન્ટર્નશિપ કરતી હતી દિલ્હીમાં અને પછી એના પછી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન જ્યારે મેં પૂનામાં કર્યું, ત્યારે હું જ્યારે મારી જાતને કમ્પેર કરતી હતી, મારું જે નોલેજ છે અને જે ત્યાંના ઇન્ડિયન ઇન્ડિયાથી જે છોકરાઓએ કરેલું છે એમબીબીએસ, એ લોકો જોડે જ્યારે હું મારું નોલેજ કમ્પેર કરતી હતી ત્યારે મને એવું લાગતું હતું કે મારું નોલેજ એ લોકો કરતાં થોડુંક વધારે છે. મે બી કદાચ હું ખોટી હોઈશ, બટ હું ખાલી એમ મતલબ આઈ એમ નોટ ધી વન જે હું બોલું છું, મારી સાથે જે બીજા બધા જે સ્ટુડન્ટ્સ હતા એ લોકોનો પણ સેમ એક્સપિરિયન્સ રહ્યો છે. ચાઇના મેડિકલ યુનિવર્સિટીની વાત કરીએ, તેના પ્રોફેસર્સની વાત કરીએ, તો તેમના તરફથી તમને કેવું માર્ગદર્શન મળ્યું? પ્રોફેસર્સ ત્યાંના બહુ હેલ્પફુલ છે. જ્યારે જ્યારે અમને કંઈ પણ ડાઉટ રહેતો હતો ત્યારે અમે ક્લાસ પછી અમને પૂછતા હતા, જો એ લોકો તરત જ ક્લિયર કરી દેતા, જો એ લોકોને ના ખબર હોય તો એ સ્પેશિયલી મારો ઈમેલ એડ્રેસ અમારો માંગતા હતા અને પછી જે પણ એમને જે મેં સવાલ જે પૂછ્યો હોય એ લોકો તરત એમને મને ઈમેલ કરી દેતા હતા. એટલે એવું નહોતું કે મારો જે સવાલ હું એમને પૂછું છું એ લોકો એને ઇગ્નોર કરે કે એવું કંઈ પણ નહોતું, એ લોકો ડાયરેક્ટલી મને જવાબ દઈ જ દેતા હતા. અને કંઈ પણ હોય, ઇવન હું એ લોકોને રાત્રે બી પૂછું, કંઈ ડાઉટ મને લાગે તો એ લોકો આરામથી જવાબ આપી દેતા હતા. જુકડિયા સર, ચાઇનામાં એમબીબીએસ કરીને ઇન્ડિયામાં આવીને એમસીઆઈની સ્ક્રીનિંગ ટેસ્ટ પાસ કરવાની હોય છે અને ઘણા લોકો એવું માનતા હોય છે કે આ ટેસ્ટ પાસ કરવી ખૂબ જ અઘરી છે, તો તેના વિશે થોડુંક જણાવો દર્શક મિત્રોને. મિત્રો, વાત તારાબેન તમારી સાચી છે કે સ્ક્રીનિંગ ટેસ્ટ અઘરી છે, પરંતુ જે દેશનું એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ ઊંચું હોય છે બરાબર, એ દેશમાંથી આવેલા દીકરા દીકરીઓ સારી રીતે પાસ થઈ જાય છે. અમારા ચાઇનામાંથી એક સર્વે કરેલો છે, એમાં 10,000થી ઉપર બાળકો આરામથી પાસ થઈ ગયેલા છે. હમણાં ગુજરાતનો દાખલો લઈએ તો બધી જ કોલેજમાંથી 70-90% છોકરાઓ પ્રથમ ટ્રાય પાસ થઈ જાય છે, બાકીના છોકરા બીજી ટ્રાય પાસ થઈ જાય. કારણ કે અમે વર્ષો પહેલાં જે છોકરા મોકલેલા છે એમાં કોઈ 50%વાળા છોકરાઓને પણ દીકરાઓને પણ મોકલેલા છે, એટલે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ એટલી અઘરી નથી. હાલમાં અત્યારે સ્ક્રીનિંગ ટેસ્ટ વર્ષના 2 વાર લેવાય છે, જૂન અને ડિસેમ્બરમાં. તો એ જે ઓનલાઈન લેવાય છે
બરાબર. અને હવે પછી આવતા વર્ષથી આ સ્ક્રીનિંગ ટેસ્ટ નું રિઝલ્ટ છે એ આપણા જે પીજી માટેની એક્ઝામ છે એની સાથે જ લેવાશે અને મેરિટ પણ એને જ ગણાશે. એટલે ચાઇનામાંથી આવેલા જે બાળકો છે એનું રિઝલ્ટ સારું છે. હું બીજા દેશની વાત નથી કરતો, પરંતુ ચાઇનામાંથી અને પર્ટિક્યુલરલી અમારી કોલેજમાં અમે મોકલેલા એમના દીકરા દીકરીનું રિઝલ્ટ ઘણું ઊંચું રિઝલ્ટ છે, સારો રિઝલ્ટ છે. ત્યાંથી પાસ થઈને આવેલા બાળકો હાલ સરકારી નોકરી કરી રહ્યા છે અને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્સ કરી રહ્યા છે. એટલે એ બધી સવલતો માણી રહ્યા છે. ત્રીજી વાત કે એમસીએની સ્ક્રીનિંગ ટેસ્ટ છે એની તૈયારી અમે બીજા વર્ષથી કોલેજની અંદર જ અહીંથી ઇન્ડિયાથી ફેકલ્ટી મોકલીને જે 19 સબ્જેક્ટ આપણા પૂછાય છે સ્ક્રીનિંગ ટેસ્ટમાં એની તૈયારી સેકન્ડ ઇયર ટુ ફિફ્થ ઇયર સુધી કરાવીએ છીએ. જી ડોક્ટર જોલી, એમસીઆઈ સ્ક્રીનિંગ ટેસ્ટની વાત કરીએ તો તમે ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ એ ટેસ્ટ પાસ કરી હતી, તો વિદ્યાર્થીઓને તેના વિશે થોડીક ટિપ્સ આપશો? એમસીઆઈ મેં પણ એવું સાંભળ્યું હતું જ્યારે હું ફર્સ્ટ ઇયરમાં ત્યાં જ્યારે ગઈ હતી, મેં બહુ જ સાંભળ્યું હતું કે એમસીઆઈ બહુ જ ડિફિકલ્ટ એક્ઝામ છે, બહુ મતલબ બહુ ઓછા લોકો પાસ થાય છે. મને પણ ટેન્શન થયું હતું ત્યારે, પણ ત્યાં હું સતત વાંચતી હતી, લાઇબ્રેરી જતી હતી, રોજ થોડુંક 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 વાંચવાનું. જો ત્યાં નહીં વાંચો તો પછી પ્રોબ્લેમ તો થશે. ઇન્ડિયામાં પણ તમે એમબીબીએસ કરશો ને નહીં વાંચો તો પ્રોબ્લેમ થશે, સેમ વસ્તુ ત્યાં છે. રોજ થોડુંક થોડુંક જો આપણે વાંચ્યા રાખશું તો કોઈ પણ એક્ઝામ ક્લિયર થશે. અને કોઈ પણ એક્ઝામ એટલી ડિફિકલ્ટ નથી હોતી, 50% ખાલી મતલબ પાસ જ થવાનું છે આ એક્ઝામમાં. ઇટ્સ વેરી ઇઝી. એ જે લોકોને એવું લાગે છે કે મુશ્કેલ છે એ બિલકુલ એવું કંઈ પણ નથી. મારી સાથે જેટલા બી સ્ટુડન્ટ્સ હતા અમે બધા પાસ થઈ ગયા છે અત્યારે, અને બધા અમે જોબ કરીએ છીએ, બધા વેલ સેટલ્ડ છે. ડોક્ટર ચૌધરી, વધુ જાણવા માંગીશ કે ચાઇનામાંથી એમબીબીએસ કર્યા પછી જ્યારે ઇન્ડિયા પાછા ફરે છે ત્યારે શું ગવર્નમેન્ટ જોબ્સ અને નોકરી સરળતાથી મળી જાય છે? હા, એકદમ સરળતાથી. મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે જે સરકારી જોબ કરે છે, ઇવન હું પોતે સરકારી નોકરી કરું છું. એટલે એવું નથી કે તમે ત્યાંથી બહારથી, વન્સ તમે એમસીએ એક્ઝામ ક્લિયર કરી નાખી પછી તમને કોઈ પણ નથી પૂછતું કે તમે ક્યાંથી એમબીબીએસ કર્યું છે. એટલે એમસીએ એકવાર ક્લિયર થઈ ગયું એટલે પછી તમે કોઈ ઇન્ડિયામાં ક્યાંય પણ જોબ કરી શકો છો, ઇવન તમારું પોતાનું ક્લિનિક પણ ખોલી શકો છો. ડોક્ટર જોગડિયા, તમારી પાસેથી જાણવા માંગીશ કે ચાઇનામાં એમબીબીએસ કરવા માટે તમે કઈ રીતે વિદ્યાર્થી મિત્રોને મદદરૂપ થઈ શકો એમ છો? જ્યારે વિદ્યાર્થી કે વાલી અમારો સંપર્ક કરે છે ત્યારે અમે પ્રથમ જોઈએ છે કે બાળકના 12 સાયન્સમાં માર્ક્સ કેટલા છે, અને એ માર્ક જોયા પછી અમે એને સજેસ્ટ કરીએ કે તમને ચાઇનાની આ જે 10-15 યુનિવર્સિટી છે જેમાં જગ્યા ખાલી હોય એ યુનિવર્સિટી અમને બતાવીએ છીએ, એનો વિડીયો બતાવીએ છીએ, એના વિશે જાણકારી આપીએ છીએ. ત્યાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓનો નંબર આપીએ છીએ, વિદ્યાર્થીઓનો નંબર આપીએ છીએ, અને એ રીતે એમનો કોન્ટેક કરીએ છીએ, બધું સમજાવીએ છીએ. જો બાળકને કે વાલી તૈયાર થાય તો તેમના 10મા 12માની માર્કશીટ અને ફોટોગ્રાફ અને સ્કેન ઇમેજ પાસપોર્ટને લઈને અમે ચાઇના મોકલી અને એમનું એડમિશન લેટર મંગાવીએ છીએ. આ અમારી પ્રોસેસ છે અને એ સિમ્પલ પ્રોસેસ છે. ઓકે, તો જુગલિયા સર ખાસે પણ જણાવો કે તેના માટે તમારો સંપર્ક કઈ રીતે થઈ શકે એમ છે? તો વાલી મિત્રો, આપ ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હશો તો અમારી ઓફિસ છે, મેઇન તો અમદાવાદમાં છે, ને અમદાવાદમાં વસ્ત્રાપુરમાં 5-4 રસ્તા આગળ અમારી ઓફિસ છે, જે અમારો સ્ટાફ છે, અમે પણ બેસીએ છીએ. બીજી ઓફિસ છે સુરત પણ સરથાણા જવાતનગર ઉપર, ત્યાં પણ અમારો સ્ટાફ છે. ત્યાં પણ આપ સુરતમાં હોય, સુરતના આજુબાજુમાં સિટીમાંથી હો કે તાલુકામાંથી હો તો તમે ત્યાં સંપર્ક કરી શકો છો. ભાવનગરમાં પણ અમારી ઓફિસ છે તો ભાવનગરની ઓફિસને પણ તમે સંપર્ક કરી શકો છો. રાજકોટમાં અમારી ઓફિસ છે તો રાજકોટના એસ્ટ્રોન ચોક આગળ અમારી ઓફિસ છે, ત્યાં પણ આપ સંપર્ક કરી શકો છો અને તમારા કેરિયર માટે અને તમારા એડમિશન માટે ચર્ચા કરી શકો છો. યુનિવર્સિટી તમે પસંદ કરી શકો છો અને એડમિશન લઈ શકો છો. એટલું સિમ્પલ છે. એટલે કે ચાઇનામાં એમબીબીએસ કરવા માટે ડોક્ટર જોગડિયા અને ડોક્ટર જોલી, તમે ખૂબ જ ઉપયોગી માહિતી આપી, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણા વિશેષ રજૂઆતમાં જાણ્યું કે આપનું ડોક્ટર બનવાનું સપનું થઈ શકે છે સાકાર.
જો ભારતમાં એડમિશન ના મળ્યું હોય તો ચાઇનામાં એમબીબીએસ કરીને આપ આપની કારકિર્દીને ઉજ્જવળ કરી શકો છો. હાલ મને આપ રજા. નમસ્કાર.